રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાનનું ઊંચી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા 3-4 વર્ષથી દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને માટે સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી। જોકે બે દિવસ પૂર્વા ગુંડાઓની જેમ ઘસી આવી 5 જેટલા શખ્સોએ નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઈજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે। રાધાકૃષ્ણ સોસાયટીમાં 2 દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો। સોસાયટીમાં રહેવાસીઓ પર પથ્થરમારો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ બનાવના પગલે 4 જેટલા સ્થાનિકો ઈજાગ્રસ્ત થયા હતા, તેમાંથી અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ IPC કલમ 307 મુજબ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જોકે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપી વિરુદ્ધ હત્યાની કલમો ઉમેરો કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ભરત પરડવા સાથે રોહિત ભજાણી, રાજકોટ।